जय जय राधा रमण की, जय जय राधा रमण हरि बोल की, जय जय राधा रमण हरि बोल, जय जय राधा हरि बोल हरि बोल, जय जय राधा रमण 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 हरि बोल, के हरि बोल हरि बोल हरि बोल हरि तस्मै श्री गुरवे नमः। सच्चिदानंद भगवान की, बाल मुकुंद भगवान की, कृष्ण कन्हैया की, पवन सुत हनुमान की, नमः पार्वती पते हर हर महादेव हरे। राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा सीता सीता राम सीता 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 राम सीता 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 राम सीता राधा राधा कृष्ण राधा लक्ष्मी जय जय महालक्ष्मी लक्ष्मी जय जय महालक्ष्मी लक्ष्मी जय जय महालक्ष्मी लक्ष्मी महालक्ष्मी लक्ष्मी जय जय महालक्ष्मी लक्ष्मी जय जय महालक्ष्मी
लक्ष्मी काली जय जय भद्रकाली काली जय जय भद्रकाली काली जय जय भद्रकाली शारदा जय जय देवी शारदा शारदा जय जय देवी शारदा सीता जय जय प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो गौ माता की जय हो गौ माता की जय हो गंगे मैया की जय हो गंगे मैया की जय हो भारत माता की जय हो भारत माता की जय हो सनातन धर्म की जय हो सनातन धर्म की जय हो भारत अखंड हो भारत अखंड हो भारत अखंड हो गोवध बंद हो गोवध बंद हो गोवध बंद हो नमः पार्वती त्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। जो भाई भागवत जी ना 335 अध्याय छे, આપણે બે દિવસ ગયા અને હજુ 6 અધ્યાયનો વિચાર એ પણ મહાત્મ્યનો કર્યો છે, હજુ 335 તો બાકી જ છે। આ રીતે ચાલીએ તો ભાગવતજીની કથા પૂરી ન સાંભળી શકીએ। આમ પણ ભાગવતજીની કથા પૂરી કરવી એ તો અઘરી વાત છે। મેં તમને પહેલા જ દિવસે કહ્યું કે કથા સારમ, કથાનો જે સાર છે એનો જ આપણે વિચાર કરશું। ભાગવતજીની શરૂઆતમાં એટલે કે મહાત્મ્યમાં જેવી રીતે મંગલાચરણ કર્યું એવું અહીંયા પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકથી વેદવ્યાસ ભાગવતજીનું મંગલાચરણ કરે છે। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેશ્વ ભિગનસ્વરાટ તેનેહં બ્રહ્મ રુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય। જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, વેદવ્યાસ એવું લખે છે જન્માદિ એટલે બર્થ એક્સેટ્રા, જન્મ વગેરે, જન્મ વગેરે એટલે આ જે જગત છે એ જગતનો જન્મ એની સ્થિતિ અને એનો લય એટલે જન્મ વગેરે બધું જ એ જેના દ્વારા થાય છે એ કોણ છે? પરમાત્મા છે। તમારે કોઈનો પરિચય આપવો હોય અને તમે અધૂરો પરિચય આપો તો ન ચાલે, પરિચય પૂરો આપવો પડે। એટલે તમે ભળતું લક્ષણ આપો તો ભૂલ થવાની સંભાવના રહે। કોઈ માણસે માનો કે ગાય નથી જોઈ અને તમને પૂછે કે ગાય કેવી હોય, એને તમે ગાય શોધવા મોકલો અથવા ગાયનું દૂધ લેવા માટે મોકલો, એટલે તમે એને એવું કહો કે શિંગડા વાળી હોય એને ગાય કહેવાય, એટલે પેલો જાય અને બકરી લઈને આવે અને એમ પૂછે આને ગાય કહેવાય, બકરીને શિંગડા તો છે જ, એટલે તમારે એને કેવું પડે ના 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 આને શિંગડા તો છે પણ જેને ચાર આંચળ હોય, કેમ કે બકરીને બે આંચળ છે એટલે જેને ચાર આંચળ હોય એ ગાય કહેવાય, એટલે જાય પેલો પાછો, એટલે પછી પાછો ભેંસ લઈને આવે, એટલે શિંગડા પણ છે અને ચાર આંચળ પણ છે પણ એ ગાય નથી। તો ગાય છે એવું કેવું હોય તો શું કહેવું પડે? તો એને એવું સમજાવવું પડે કે જેને માથે શિંગડા હશે, જેને ચાર આંચળ હશે, જેના પીઠ ઉપર ખૂંદ હશે અને જેના ગળામાં ધાબળી હશે એ ગાય હશે। હવે ભૂલ થવાની સંભાવના નથી, એમ પરમાત્મા કેવા છે એ સમજવામાં કોઈ ભૂલ ન કરે એટલે વેદવ્યાસ એમનો સંપૂર્ણ પરિચય આપે છે। કેમ કે આ જગતની ઉત્પત્તિ પરમાત્મા કરે છે એવું તો બધા સંપ્રદાયો પ્રાયઃ એટલે મોટા ભાગના માને છે। હું તમને કહું કે મુસલમાનો પણ એવું કહે છે કે આ જગતની ઉત્પત્તિ ખુદાએ કરી છે, અને ક્રિશ્ચનો પણ એવું કહે છે કે ગોડ ક્રિએટેડ ધીસ વર્લ્ડ, આ ભગવાને ખુદાએ આત્મા જે પરમાત્મા છે એણે આ જગતનું સર્જન કર્યું છે।
પરંતુ વેદાંત જે કહે છે એટલે હિન્દુ ફિલોસોફી જેને કહેવામાં આવે એટલે સનાતન ધર્મ જે કહે છે એ માત્ર એટલું નથી કહેતો, એટલા માટે કે પછી બ્રહ્મ થવાની સંભાવના રે, આ જગતની ઉત્પત્તિ ખુદાએ કરી. પછી એમને પૂછો ખુદા ક્યાં રહે છે, એટલે એ લોકો એવું કહેશે ખુદા સાતમા આસમાનમાં રહે છે. એટલે એમનું કેવું છે કે આ જે આસમાન છે એવા સાત ધાબા છે, એક પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ અને સાતમું ધાબું છે ત્યાં ખુદા રહે છે. હવે વિજ્ઞાનની જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે આપણા ફાયદામાં થતું જાય છે, એટલે ચિંતાની વાત નથી. કેમ કે આસમાન સાત છે એવી કલ્પના જ ખોટી છે, એટલા માટે કે આસમાનનો જે કલર તમને ભૂરો દેખાય છે વાસ્તવમાં ન હોવામાં હોવાપણું દેખાય છે. આકાશ એટલે તો ખુલ્લાપણું, આકાશ એટલે એમાં કોઈ વસ્તુ નથી, આકાશ એટલે કોઈ ધાબું નથી, આકાશે કોઈ છત નથી, આકાશે કોઈ પડ નથી, એ તો માત્ર જથ્થો હોવાના કારણે તમને ભૂરો રંગ પ્રતીત થાય છે. એટલે ન હોવા છતાં હોવા પણ હું દેખાય એનું નામ આકાશ છે. કશું જ ન હોવું, શૂન્યાવકાશ હોવાનું નામ આકાશ છે. આપણા ત્યાં આકાશ તત્વને માનવામાં આવ્યું છે. ઘણા બધા સંપ્રદાયો આકાશ તત્વને નથી માનતા, હમણાં એની ચર્ચા નહીં કરી, નહીં તો ભાગવતનો વિષય બાજુ મારે. પણ જે આકાશ તત્વ પણ જેનાથી ઉત્પન્ન થાય છે એ પરમાત્મા છે. હવે પરમાત્માએ આ જગતને બનાવ્યું, એટલે બીજા કોઈ સંપ્રદાયો છે, મુસલમાન હોય કે ક્રિશ્ચન હોય કે બાકીના જેટલા પણ આપણા ત્યાં પણ અવૈદિક સંપ્રદાયો ઘણા બધા છે, એ બધા એવું કહે છે કે આ જો ભગવાને એટલે કોઈએ આ જગતનું નિર્માણ કર્યું હોય તો જગતનું નિર્માણ કરવા માટે એણે વસ્તુ બહારથી લાવી હશે. કોઈ વસ્તુ બનાવવી હોય, તમારે માટલી બનાવવી છે તો માટી તળાવમાંથી લાવવી પડશે, તમારે ઘરનું બનાવવું છે તો સોનું ક્યાંકથી લાવવું પડશે, તો એ માટી આ જગત બનાવવાની વસ્તુ પરમાત્મા ક્યાંથી લાવ્યો? એટલે પરમાત્મા બીજે ક્યાંય વસ્તુ લેવા ગયો હશે એમ. અને જો બીજે વસ્તુ લેવા ગયો હોય એનો મતલબ તો એવો થાય કે બ્રહ્માંડ પરમાત્માએ બનાવ્યું નથી, કેમ કે બીજે ક્યાંક વસ્તુ તો બનેલી હતી જ. તો મૂળ સિદ્ધાંત છે એમાં બાધા આવે. તો પરમાત્માએ આ જગત બનાવવા માટેની વસ્તુ ક્યાંથી લાવી ભાઈ? ક્યાંકથી તો મટીરિયલ લાવવું પડશે. એટલે વેદાંત ના પાડે છે. વેદાંત એવું કહે છે પરમાત્માએ પોતાના માંથી જગત બનાવ્યું. હવે પરમાત્મા પોતાનામાંથી જગત બનાવે એટલે બીજો પ્રશ્ન ઊભો થાય, એ એવો થાય કે જળમાંથી જળ વસ્તુ નિર્માણ થાય, ચેતનમાંથી ચેતન નિર્માણ થાય, જેવું હોય એવું, ભેંસનું બચ્ચું ભેંસના જેવું, પાડાનું એટલે ગાયનું બચ્ચું ગાયના જેવું, માણસનું બચ્ચું માણસના જેવું, બિલાડાનું બચ્ચું બિલાડા જેવું, જેવું હોય એવું થાય. આ જગત જળ છે અને પરમાત્મા ચેતન છે, તો ચેતનમાંથી જળનું નિર્માણ કેવી રીતે થયું? એટલે વેદવ્યાસે એનો જવાબ આપ્યો કે ચેતનમાંથી જળનું નિર્માણ કેવી રીતે થયું એ પ્રશ્ન ખોટો છે. જેવી રીતે માણસના શરીરમાંથી નખ અને વાળ બહાર આવે છે, માણસ ચેતન છે પણ નખ અને વાળ જળ છે. તમારા શરીરમાંથી વાળ અને નખ આ બે વસ્તુ જે નીકળે છે એ જળ છે. તમે એને કાપો તો તમને તકલીફ થશે નહીં, ખેંચો તો થાય, એનું કારણ ચામડી ખેંચાય છે માટે થાય છે. એટલે તમારું શરીર ચેતન હોવા છતાં એમાંથી બહાર નીકળતા આ નખ અને વાળ એ જળ છે. એવી રીતે પરમાત્મા ચેતન છે અને એમાંથી નિર્માણ થયેલું જગત જળ છે. ખેર હમણાં વેદાંતનો વિષય છે, બધાને મજા ન પણ આવે, પણ એટલું તમને કહી રાખું પરમાત્માએ પોતાના માંથી જગતનું નિર્માણ કર્યું એટલે આ આખું જગત છે એમાં પરમાત્મા વ્યાપ્ત છે. તમને મેં પરમ દિવસે પણ કહ્યું હતું કે બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો, તમે વિશ્વંભરીની સ્તુતિમાં એવું બોલો છો, એ બ્રહ્માંડના અણુ અણુમાં ભગવાનનો વાસ કેમ છે? કે આખું જગત પરમાત્મા માંથી બન્યું છે, એટલે જે જેમાંથી બન્યું હોય એમાં એ જ વ્યાપ્ત હોય. એટલે જેમ પુત્ર છે એ પિતા અને માતામાંથી નિર્માણ થાય છે, એટલે પુત્રના શરીરમાં કોણ છે? એ બાપ જ પુત્રના રૂપમાં અવતરે છે, એટલે એનો બાપ જ એના શરીરમાં વ્યાપ્ત છે. એમાં જગત નો બાપ પરમાત્મા છે, માટે એ જ આ જગતની અંદર વ્યાપ્ત છે. અરે એના કરતા પણ આગળ આ આખું જગત પરમાત્માની અંદર રહે છે. એટલે આ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર ગ્રહો પૃથ્વી આ બધું પરમાત્માની અંદર વસે છે. પરમાત્મા કેટલો વિરાટ અને વિશાળ છે એની કલ્પના તમે ન કરી શકો, એટલો મોટો પરમાત્મા. એટલે શું માણસ જેવો હશે?
અદૃષ્ટ હોવા છતાં એની સાથે પ્રેમ કરવો એ સૌથી અઘરી વાત હોવા છતાં એ સત્ય છે, માટે એને સ્વીકારવું પડે. અને માટે અણુએ અણુમાં તમે એમ માનો કે આ બધા જડ અણુ છે, પણ હવે વિજ્ઞાન એવું સાબિત કરતું જાય છે કે એમાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે, એ પણ ગતિશીલ છે અને એમાં પણ પરિવર્તન આવે છે. એટલે પરમાત્મા બધામાં વસેલો છે એ વેદાંતની વાત હવે સાર્થક થતી જાય છે વિજ્ઞાનની ભાષામાં. અને માટે અહીંયા મેં સ્વરૂપ લક્ષણ કહ્યું કે જનમાદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેસ્વ વિઘ્ન સ્વરાટ. જો બધાનો વિસ્તાર નથી કરતો, પણ આ શ્લોક લખતા છેલ્લે વેદવ્યાસે એવું લખ્યું, સત્યમ પરમ ધીમહિ. જે સત્ય પરમાત્મા છે એને હું પ્રણામ કરું છું. વેદવ્યાસ એવું લખી શક્યા હોત કૃષ્ણમ પરમ ધીમહિ, પણ કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું. કેમ? કે ભવિષ્યમાં કૃષ્ણના ભક્તો અને રામના ભક્તોમાં ઝઘડો થશે, કાં તો કૃષ્ણવાળાનો ગ્રંથ છે અમારે કોઈ લેવા દેવા નથી, અથવા શૈવ લોકો ના પાડશે, શાક્ત લોકો ના પાડશે, તો આ એમના માટે નથી, આ તો જે સત્ય છે એના માટે. એટલે તમે કૃષ્ણના ઉપાસક હો તો તમારે એવું સમજવાનું, કૃષ્ણમ પરમ ધીમહિ. તમે રામના ભક્ત છો તો રામમ પરમ ધીમહિ, તમે શિવના ભક્ત છો તો શિવમ પરમ ધીમહિ, તમે માતાજીના ભક્ત છો શક્તિમ પરમ ધીમહિ. તમારે જેનું પણ નામ લેવું હોય, પણ સત્ય વસ્તુ એક જ છે અને એનું નામ પરમાત્મા, એનું નામ બ્રહ્મ, એનું નામ ઈશ્વર, એનું નામ ખુદા, એનું નામ ગોડ, એનું નામ કૃષ્ણ, એનું નામ રામ, એનું નામ બુદ્ધ, એનું નામ કલ્કી, એનું નામ મત્સ્ય, એનું નામ કુર્મ, એનું નામ વરા, એનું નામ નરસિંહ, એનું નામ વામન, તમારે નામ ગમે તે આપો, પરમાત્મા ધીમહિ. જે સત્ય છે તે, જો સત્ય કોને કહેવાય? બધી ડેફિનેશન બોલતો બેસું તો ભાઈ બધું એક બાજુ રહી જશે. અમુક વાર ઘણી વાર તમે અહીંથી બહાર જતા હો ને, ડીસાથી ત્યાં આગળ નીકળ્યા ને, તમારે મુંબઈ જવું છે, પછી રસ્તામાં બસમાં બેઠા હોય એટલે ઊંઝા આવે, પાલનપુર આવે, સિદ્ધપુર આવે, મહેસાણા આવે, કલોલ આવે, અમદાવાદ, વડોદરા, સુરત આવે, એક એક સ્ટેશન ઉતરી ઉતરીને ફરવા જાઓ તો મુંબઈ પહોંચાય ના પહોંચાય? તો શું કરવાનું? બારીમાં બેઠા બેઠા જેટલું દેખાય એટલું જોઈ લેવાનું, બાકીનું બધું, હા એટલે જેટલું બારીમાંથી દેખાય એટલું તમને દેખાડું, બાકીનું બધું છોડી દેવાનું, બધી વસ્તુ ચેક કરવા ના જવાય. પણ સત્ય કોને કહેવાય? જેમાં ત્રણેય કાળમાં બાદ આવતો નથી એનું નામ સત્ય છે. એટલે ભૂતકાળમાં એવું જ હોય, વર્તમાનમાં પણ એવું જ રહે અને ભવિષ્યમાં પણ બદલાવ ન થાય, જે ત્રિકાલા બાધિત છે એનું નામ સત્ય છે. સત્ય પરિવર્તન વાળું હોતું નથી. એટલે ગઈકાલે અલગ હતું, આજે અલગ, આવતીકાલે બદલાઈ જાય એનું નામ સત્ય નથી. એટલે તમે દાખલા તરીકે વીંટી લઈને આવો અને એવું કહો વીંટી સત્ય છે કે નહીં. જો હવે સત્યના પછી ભેદ પડે છે એ હું તમને પછી સમજાવીશ, ક્યારેક સમય હશે તો. બધું કહું છું સમજાવીશ, પણ કેટલો સમય રહેશે મને ખબર નથી. પણ તમને એવું કહું કે આ વીંટી સત્ય છે કે નહીં, હકીકતમાં એમાં સોનું છે એ સત્ય છે, વીંટી સત્ય નથી. એટલા માટે કે સોનું પહેલા હતું, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે. આજ વીંટી, પહેલા વીંટી નહોતી, પહેલા કંઈક બીજું ઘરેણું હશે, એને ઘડી નાખ્યું, એને ભાગી નાખ્યું, પછી એને ઓગાળી નાખ્યું સોનીએ, પછી એમાંથી વીંટી બનાવી. હવે એને વીંટી તમે સોનીને આપો ને એમ કહો મારે આમાંથી ચેન બનાવવી છે, તો બને કે ના બને? બને. એમાંથી ત્રીજું કોઈ ઘરનું બનાવવું છે તો બને? તો એ વીંટી સત્ય છે ખરા? વીંટી સત્ય નથી. વીંટી અત્યારે છે, વર્તમાનમાં છે, ભવિષ્યમાં વીંટી હોય પણ ખરા ને ન પણ હોય, એટલે ભવિષ્યમાં જે બદલાઈ જાય એ સત્ય નથી. એટલે ત્યાં વીંટી સત્ય નથી, સોનું સત્ય છે. કેમ કે સોનું બદલાતું નથી, પણ હકીકતમાં તો સોનું પણ સત્ય નથી. સોનું જેનામાંથી બન્યું છે એ પરમ તત્વ છે, એ પરમાત્મા છે, એ જ સત્ય છે. એટલે વેદવ્યાસ એવું લખે છે, સત્યમ પરમ ધીમહિ. આ પરમાત્મા જ સત્ય છે અને હું નમસ્કાર કરું છું. જો ફરી એમણે સુખદેવજીને વંદન કર્યા, પછી ભાગવતજીની પોથીને વંદન કર્યા અને એવું લખ્યું, નિગમ કલ્પ તરુર્ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ. આ ભાગવતનું ફળ કેવું છે? નિગમ કલ્પ તરુર્ગલિતમ ફલમ. કલ્પ તરુ એટલે કલ્પ વૃક્ષ, નિગમ કલ્પ તરુ, નિગમ એટલે વેદ. આ વેદરૂપી જે કલ્પ વૃક્ષ છે એના ઉપર જે પાકેલું ફળ છે એનું નામ ભાગવત છે. નિગમ કલ્પ તરુર્ગલિતમ ફલમ. ગલિતમ એટલે મીઠું, અને પાકેલું ફળ હોય ને એ વધારે મીઠું લાગે. નિગમ કલ્પ તરુર્ગલિતમ ફલમ.
આ ભાગવત તો કલ્પવૃક્ષ જેવું છે, એટલે તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય અને તમે ભાગવતની કથામાં બેસીને તમારી ઈચ્છા માટે કરી પરમાત્માને પ્રાર્થના કરો તો ભાગવતની કથા સાંભળવાથી કરી અને તમારી મનની ઈચ્છા પૂરી થાય છે. તમારા મનમાં એમ થાય તમે આવું મને લેખિત આપી શકો ખરા, હું દસ્તાવેજ ઉપર લખીને આપી શકો કે ઈચ્છા પૂરી થઈ શકે. ઋષિ લખે છે તો મને શું વાંધો છે ભાઈ. ઋષિ એવું કહે છે કે કલ્પ વૃક્ષ સમાન છે એટલે 100% ઋષિ લખે એમાં ભેદ હોઈ શકે જ નહીં, એમાં ફરક હોઈ શકે નહીં. અને ઋષિ એવું લખે છે કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આ વેદરૂપી કલ્પ વૃક્ષનું ફળ છે. આ કલ્પ વૃક્ષ કોને કહેવાય તમને ખબર છે ભાઈ? કલ્પ વૃક્ષ આમ તો સ્વર્ગ લોકમાં એટલે વૈકુંઠમાં વસ્તુ વૃક્ષ છે. એ વૃક્ષ ક્યારેક ક્યારેક પૃથ્વી ઉપર આવે પણ ખરા, જેમ તમે ફરવા માટે બીજા લોકમાં જાઓ ને અહીંયાથી વિમાનમાં બેસીને અમેરિકા જાઓ, નેપાળ જાઓ, જર્મન જાઓ, ગમે ત્યાં જાઓ, એવી રીતે કલ્પવૃક્ષ પણ કોઈ વાર ફરવા અહીંયા આવે. પણ જો કલ્પવૃક્ષની તમે નીચે બેસો અને પછી તમારા મનમાં જે કઈ ઈચ્છા થાય એ કલ્પવૃક્ષની નીચે બેસવાથી ઈચ્છાઓ પૂરી થાય. પણ કલ્પવૃક્ષ નીચે બેઠા હોય તો ઈચ્છા શેની કરવી એનો વિચાર પહેલાથી કરી લેવાનો, ખોટી ઈચ્છા કરી તો તકલીફ પણ થાય. એક વાર તો કોઈ ભરવાડા ઘેટા બકરા ચારતો ચારતો દૂર જંગલમાં નીકળી ગયો. હવે જંગલમાં જતો હતો, એકદમ જેઠ મહિનાનો બરાબર તડકો તાપ પડતો હતો, થાક્યો પાક્યો હતો. એવામાં એક કલ્પવૃક્ષ ત્યાં ફરતું ફરતું ક્યાંકથી આવ્યું હશે, એને ખબર નહીં આ કલ્પવૃક્ષ છે. એ તો છાયડા નીચે જઈને બેઠો ને ઠંડી ઠંડી શીતળ છાંય આવતી હતી, એને એમ થયું શું વાત છે આટલી સરસ શીતળ છાંય, આટલી સરસ ઠંડક છે, થોડુંક ઠંડુ પાણી મળ્યું હોત ને તો વધારે મજા આવત. હજુ મનમાં ઈચ્છા થઈ એટલામાં એક ચાંદીનો આમ જારી, બાજુમાં સોનાના ગ્લાસ, એક સુંદર ટ્રે, એની અંદર બધું ગોઠવેલું અને ફ્રીજમાંથી કાઢ્યું એવું તરત ઠંડુ પાણી. એને જોયું સરસ, આ તો સરસ પાણી છે. એને પાણી પીધું, પેટમાં થોડી ઠંડક થઈ, મનમાં વિચાર કર્યો જળ મળ્યું હવે ફળ મળ્યા હોત તો સારું. હજુ મનમાં વિચાર કરે એટલામાં તો સામે ફળ તૈયાર, એકદમ આમ જાણે વલસાડથી આવ્યો એવો કરંડીઓ કેરીનો તૈયાર, બાજુમાં સફરજનનો શિમલાનો કરંડીઓ તૈયાર, બાજુમાં ચીકુ મોસંબી બધા અલગ અલગ પ્રકારના વિવિધ ફળ બધા લાગેલા. એને થયું શું વાત છે જળ તૈયાર ફળ તૈયાર. ફળ ખાધા, ફરી પાણી પીધું, અને એમ થયું હવે ઘેરણ વળી છે, અહીંયા સુવાની થોડી વ્યવસ્થા મળી હોત તો સારું. હજુ વિચાર કરે એની પહેલા તો એક સોનાનો આમ પલંગ તૈયાર, એના ઉપર ડનલપનું ગાડલું, મલમલના એકદમ ઓશિકા, માથે ગુલાબ પાથરેલા અને મખમલની ચાદર પાથરેલી. એણે વિચાર કર્યો બહુ સરસ વ્યવસ્થા છે. ઉપર પડ્યો, આમ ઊંઘ વળવા લાગી. ઊંઘતા ઊંઘતા વિચાર આવ્યો એને જે માગવું એ મળી જાય છે, જે માગવું મળી જાય છે. મેં જળ નહીં માગ્યું, જળ મળ્યું, ફળ મળ્યું, હવે મેં આ ખાટલાની ઈચ્છા કરી, સરસ આટલો મસ્ત બેડ મળી ગયો. આ કદાચ છે ને અહીંયા વાઘ આવી જાય તો, હજુ મનમાં વિચાર કરે એટલામાં વાઘ સામે તૈયાર. એને કીધું આ વાઘ મને ખાઈ જાય તો, અને વાઘ ફાડીને ખાઈ ગયો. કહેવાનો મતલબ છે કલ્પવૃક્ષની નીચે બેઠા પછી જે ઈચ્છા કરો એ પૂરી થાય. ભાગવતની કથામાં બેઠા પછી કદાચ ખોટી ઈચ્છા ના કરતા, નહીં તો વાઘ પણ આવે ને ફાડીને ખાઈ પણ જાય ખરા. એટલે ખૂબ વિચારીને ઈચ્છા કરવાની, આમને આમ જેન તે ઈચ્છાઓ બકબક નહીં કરવાની. એટલે આ ભાગવત છે કેવું છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃતદ્રવ સંયુતમ. સુખમુખાત, સુખદેવજીના મુખમાંથી પડેલું છે. સુખ એટલે સુખ શબ્દનો એક અર્થ થાય છે પોપટ. આ પોપટ હોય ને, તમે કોઈ પણ કેરી લો આંબા ઉપરથી અથવા નીચે પડેલી કેરી લો તો કેરી મીઠી જ હોય, પણ જે કેરીને આમ પોપટ ચાંચ મારે અને પછી એ કેરી પડે તો એમાં મીઠાશ વધી જાય છે. જેમ સુખ ચાંચ મારે અને પછી એ ફળની મીઠાશ વધે છે, એમાં ભાગવત છે કોના મોઢામાંથી પડ્યું છે, સુખમુખાત અમૃતદ્રવ સંયુતમ, સાક્ષાત સુખદેવજીના મોઢામાંથી બહાર આવેલું આ ફળ છે. જો કોઈના મોઢામાંથી કોઈ વસ્તુ પડે પછી આપણને ભાવતી નથી. તમને એવી ખબર છે, તમે કોઈ દિવસ એઠું ખાતા નથી. કોઈના મોઢામાંથી કોઈ પણ વસ્તુ, બીજાની વાત છોડો, તમારા જ મોઢામાંથી કોઈ વસ્તુ પડી જાય તો તમને ભાવે નહીં. એક જગ્યાએ તો એક ભોજન સમારંભ હતો, અમારા લલ્લુ કાકા ભોજન સમારંભમાં ગયા. ભોજન સમારંભમાં જઈને બેઠા, બધી વસ્તુઓ પીરસાતી હતી, ઘેવર, ઘારી, ગુલાબજાંબુ, કાલાજામ, બરફી, પેંડા, બધી અલગ અલગ વ્યંજનો બધા બનાવેલા. બધા પીરસવા વાળા આવતા હતા. લલ્લુ કાકાએ પહેલાથી જઈને આમ નિરીક્ષણ કર્યું, ગુલાબજાંબુ બનાવ્યા છે. સાંભળ્યું શું છે આ, તો કે ગુલાબજાંબુ. હવે લલ્લુ કાકાએ કોઈ દિવસ જિંદગીમાં ગુલાબજાંબુ ખાધેલા નહીં.
એટલે એમને એમ કે ગુલાબ જાંબુ આજ તો ખાવા જ છે, આજે ગુલાબ જાંબુ ખાવા જ છે. પછી એમ મનમાં સંકલ્પ કર્યો બે ડઝન તો ખાવા જ છે. એક તો કોઈ દિવસ ખાધેલા નહીં, પહેલી વાર ખાવાના છે, પછી ઓછા શું કામ ખાવા. આમ બેઠા, પેલો ગુલાબ જાંબુ વાળો પીરસવા માટે આવ્યો, ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ. લલ્લુ કાકાએ તરત થાળી ઊંચી કરી, મને આપ. પેલા આમ ગુલાબ જાંબુ મૂક્યો. હવે આ ગુલાબ જાંબુ જેવો લીધો, આમ લલ્લુ કાકાએ આખો ગુલાબ જાંબુ ઉપાડ્યો, પછી એનો આમ ડાયામીટર માપ્યો બરાબર છે, પછી મોઢાનો રેડિયસ માપ્યો, આખો મોઢામાં જશે કે નહીં જાય નક્કી તો કરવું પડે ને ભાઈ, અડધો જશે આખો જશે, અડધો જશે આખો જશે. પહેલા તો મનમાં સંકલ્પ વિચાર ચાલતો હતો, આ કેવા હશે ગુલાબજાંબુ, ખારા હશે, ખાટા હશે, તીખા હશે, મોળા હશે, કડવા હશે, મીઠા હશે, ગળ્યા હશે. પછી તો આમ વિચાર કર્યો, ના ના ચાસણી વાળા લાગે છે એટલે મીઠા તો હશે જ. આમ આત્મ ઉપાડ્યો, ડાયામીટર માપ્યો, મોઢાનો રેડિયસ માપ્યો, પછી વિચાર કર્યો હવે આખે આખો અંદર જવા દઉં. આમ જે મોઢામાં મૂક્યો અને લલ્લુ કાકાને દમની બીમારી, અસ્થમાની, એટલે અંદરથી એકદમ આમ હુમલો આવ્યો અને દમને કારણે એકદમ જેવો અંદરથી હુમલો ઉપડ્યો. અને પેલો ગુલાબ જાંબુ હતો એકદમ મોઢામાંથી બહાર છૂટ્યો, અને પેલા ક્રિકેટ વાળા જેમ અઠ્ઠો કે છક્કો મારે કેવો બોલ ઉછળે એમ એમ નામ અંતરિક્ષમાં બોલ ઉછળ્યો, એમ ઉપર આમ ગુલાબ જાંબુ ઉડ્યો. અને એ જ વખતે સામે જ આમ કમલેશભાઈ બેઠેલા, કમલેશભાઈ સામે બેઠેલા હતા, અને કમલેશભાઈએ જોયું કે આ બોલ આવે છે. કમલેશભાઈ ક્રિકેટના ખેલાડી એટલે આમ ફટ દે એમને કેચ કર્યો, કેચ કરી હાથમાં લઈને લલ્લુ કાકા પાસે ગયા. લો લલ્લુ કાકા ખાઓ, લલ્લુ કાકા ફેંકી દે ફેંકી દે, અરે તમારા જ મોઢાનો માલ છે, તમારી જ ફેક્ટરીનો છે, મેં આમાં કાંઈ ઉમેર્યું નથી, લઈ લો ખાઈ જાઓ. ના 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 ભાવે ના ભાવે, અરે લલ્લુ કાકા તો રસોઈયાએ બનાવ્યો છે, મેં આમાં કાંઈ ઉમેર્યું નથી, અને ઉપર જે વધારાનું ચીકણું ચીકણું દેખાય તમારા જ કંપનીનો માલ છે, આમાં મારું કાંઈ છે નહીં, તમે તારે ખાઓ. લલ્લુ કાકાએ ના પાડી, ના ખવાય ના ખવાય, કહેવાનો મતલબ એટલો જ છે, તમારા મોઢામાંથી પડ્યું હોય તો પણ તમને ફરી ખાવાની ઈચ્છા થતી નથી. છતાં પણ આ સુખદેવજીના મોઢામાંથી પડેલું હોવા છતાં ખાવાની ઈચ્છા થાય એવું ફળ છે. જો એવું કયું ફળ છે કે જે તમને વારંવાર એઠવું હોય તો પણ ખાવાની ઈચ્છા થાય, તો એનું નામ છે કેરી. કેરી માણસ 24 વાર મોઢામાંથી કાઢે ને 25 વાર મોઢામાં નાખે, કાઢે ને નાખે, કાઢે ને કાઢે, તમે જોયું છે ને. હા, એમાં તમારું એઠું હોય તો તમને ભાવે, એમાં ચિંતા નહીં, બાકીની કોઈ વસ્તુ મોઢામાંથી પડી જાય તો ફરી ભાવતી નથી. એકવાર તો વિદ્વાનોની સભા થઈ, અને વિદ્વાનોની સભા થાય ને પછી કોઈ વસ્તુનો નિર્ણય જલ્દી ના આવે, એટલે વિદ્વાનોની સભામાં પ્રશ્ન પૂછાયો કે આ રામરસ છે એ કેવો છે. એટલે કોઈ એક માણસ ઊભો થયો અને વિદ્વાને કીધું કે આ રામરસ છે ને એ સબરસ એટલે મીઠા જેવો છે. કોઈ પણ વસ્તુમાં જો મીઠું ન હોય તો ભોજનમાં મજા આવતી નથી. ગોમય ગાયના છાણ જેવું લાગે, આમ એમાં સ્વાદ આવતો જ નથી. એટલે આ રામરસ સાના જેવો છે? તો કે રામરસ છે સબરસના જેવો છે. એટલે બીજા એક વિદ્વાન ઊભા થયા, એમણે કીધું મારે આવતીકાલે મારા ઘરે દૂધપાકને માલપુડા બનાવવા છે, કેટલું મીઠું નાખવું? દૂધપાકમાં મીઠું નંખાય, માલપુડામાં નંખાય? એટલે બીજા વિદ્વાનોએ ના પાડી, ના 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 આ રામરસ એ સબરસ જેવો નથી. તો બીજા વિદ્વાને કીધું આ રામરસ છે આમરસ જેવો છે, એટલે કેરીના રસ જેવો છે. આ કેરી એવી છે, કેરી એટલે કેરી, નહીં કોઈ જેનું વેરી, એનું નામ, હા, બધાને લાગે મીઠી, બધાને લાગે મધુરી, બધાને લાગે પ્યારી, એનું નામ. માણસ 24 વાર કાઢે ને 24 વાર મોઢામાં નાખે, કેરી બધાને ભાવે, બુઢા હોય, બાળક હોય, યુવાન હોય, સ્ત્રી હોય, નપુંસક હોય, બધા લોકોને કેરી ભાવે. આ કેરી જેવો આમરસ જેવો રામરસ છે, વારંવાર ખાવાની ઈચ્છા થાય, વારંવાર પીવાની ઈચ્છા થાય એવો આ રામરસ છે. એટલે આ ફળ પણ કેવું છે? નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ મુહુરહો ભૂવિ ભાવુકા. મુહુરહો વારંવાર પીવાની ઈચ્છા થાય એવું આ રામરસ છે. જો ભાઈ રામરસ છે ને એ ઘણા અનંત જન્મોના કોટી જન્મોના પુણ્યનો ઉદય થાય પછી જ મળે છે, આમને આમ સત્સંગની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે તુલસીદાસ અમારા એ તો એવું લખે છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ.
સત્સંગ છે એના વગર વિવેક આવતો નથી, પણ રામજીની કૃપા ન થાય તો સત્સંગની પ્રાપ્તિ થતી નથી. એટલે તમને જો રામરસ મળે, સત્સંગ મળે, કથા મળે તો સમજી ચાલવાનું ભગવાનની કૃપા થઈ છે, તો જ સત્સંગની પ્રાપ્તિ થાય, બાકી સત્સંગની પ્રાપ્તિ થતી નથી. એટલે તો આપણે ત્યાં ભગવાન શંકરાચાર્ય એવું લખે છે કે આ સંસારમાં ત્રણ વસ્તુઓ ખૂબ દુર્લભ છે. દુર્લભમ ત્રયેતાની તદ દેવાનુગ્રહ હેતુકમ, જો તમારા ભાગ્યની કૃપા થાય તો જ આ ત્રણ વસ્તુ મળે. કઈ કઈ? મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રયઃ. એક તો મનુષ્યનો જન્મ મળતો નથી, અનંત કોટી જન્મોના પુણ્યનો ઉદય થાય, 84 લાખ યોનિઓમાં જીવ ભટકતો રહે, પણ જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યનો જન્મ મળે. તમે એવું ના સમજશો બસ સ્ટેન્ડ ઉપર ઊભા થાય બસ મળી ગઈ એવી રીતે મનુષ્યનો જન્મ મળી ગયો, એટલી સરળતાથી નથી મળતો. આ મનુષ્યનો જન્મ અનંત કોટી જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય, અને એના પછી મોક્ષત્વમ, મોક્ષની ઈચ્છા જાગૃત થતી નથી. મોક્ષમે ભૂયાત ઇતિ ઈચ્છા, હંમેશા સાની ઈચ્છા થાય? લોકોને ઘર બનાવવાની, બંગલા બનાવવાની, ગાડીઓ લાવવાની, મોટરો ફેરવવાની, પ્રવાસ કરવાની, રખડવાની, ભટકવાની, ટીવી લાવવાની, ફ્રીજ લાવો, રેફ્રિજરેટર લાવો, મોટું ખેતર રાખો, મોટી ખેતી કરો, મોટા પૈસા કમાવો, અને ઘણા પૈસા વધારે થાય તારે જીવ બગડે અને પછી બુદ્ધિ બગડે, એટલે બે બૈરા કરે, ચાર બૈરા કરે, ઈચ્છાઓ હંમેશા ઊંધી થાય છે, કોઈને સારી ઈચ્છાઓ થતી નથી. એટલે મોક્ષમે ભૂયાત ઇતિ ઈચ્છા, મારો મોક્ષ થઈ જાય એવી ઈચ્છા કેટલાની જાગૃત થાય છે? આવી ઈચ્છા થતી નથી. એટલે શંકરાચાર્ય એવું લખે છે, મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રયઃ, અને મહાપુરુષોનો સંગ એટલે સત્સંગ મળતો નથી. આપણને સત્સંગ મળે તો સમજવાનું કે આપણા ભાગ્યનો ઉદય થયો છે. બિનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ વિવેકન હોય. બિનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોય બિનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ સુલભન હોય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય 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 જય રામ. કૌશલ્યાના કુંવર રામ, દશરથ રાજ દુલારા રામ, કૌશલ્યાના કુંવર રામ, દશરથ રાજ દુલારા રામ, કૌશલ્યાના કુંવર રામ, દશરથ રાજ દુલારા રામ, કૌશલ્યાના કુંવર રામ, દશરથ નાર દુલારા રામ, અવધપતિ ના રાજા રામ, લક્ષ્મણજી ના બાંધવ રામ, અવધપતિ ના રાજા રામ, લક્ષ્મણજી ના બાંધવ રામ, જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિનુ સુલભન સોઈ.
સંગ વિવેક ન હોય રામ કૃપા બિન પ્રાપ્તિ થાય. આપણને સત્સંગની પ્રાપ્તિ થઈ, હરિદ્વારમાં થઈ, ગંગાના કિનારા ઉપર થઈ, શ્રાવણના મહિનામાં થઈ, ભાગવતની કથાની થઈ, ભાગવતના ભક્તોની વચ્ચે થઈ, સપ્તર્ષિના ધામમાં થઈ. હવે વિચાર કરો આપણા કેટલા પુણ્યનો ઉદય થયો હશે. પરમાત્મા એવું કહે છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામજીની કૃપા થાય તો જ સત્સંગનો ઈચ્છા જાગૃત થાય. મળે કે ન મળે તો પછીની વાત છે, ઈચ્છા જાગવી એ પહેલી વાત છે. પહેલા તો ઈચ્છા જાગે છે એટલે જિજ્ઞાસા થાય, પછી એને મેળવવાની ઈચ્છા થાય. એટલે પહેલા તો ઈચ્છા થઈ કે મારે હરિદ્વાર જવું છે, પછી પરમાત્મા એ સંકલ્પ પૂરો કરે. અને ઘણી વાર પાપ નડે તો છેલ્લા ટાઈમે ટિકિટ લીધા પછી એ ફોન આવે, હવે મારી ટિકિટ રદ કરજો, મારાથી નહીં અવાય. અને ઘણી વાર એવું થાય કે છેલ્લા દિવસ સુધી નક્કી ન હોય, અમારા હરિકાકાને છેલ્લા ટાઈમે આવવાનું થયું અને રેલવે સ્ટેશન ઉપર એમ કે મારે આવવું છે, ચડી ગયા. એટલે ઘણી વાર એવું થાય કે ભગવાનની ઈચ્છા હોય અને કોઈ પાપ ન નડે તો છેલ્લા સમયે પણ ઘૂસવાની ઈચ્છા થઈ જાય. ઘણી વાર અહીંયા આવીને બેઠા પછી પણ બેસવાની ઈચ્છા ન થાય. ઘણા લોકો સત્સંગમાં આવે અને પછી આજુબાજુમાં ચક્કર માર્યા કરે, કાં તો મોબાઈલ લઈને રખડ્યા કરે. હવે અહીંયા આવ્યા શેના માટે? ડીસાથી. એટલા માટે કરીએ કે સત્સંગમાં જઈએ, અને અહીંયા આવ્યા પછી પણ મોબાઈલ લઈને આજુબાજુમાં ચક્કર મારે, એ સત્સંગમાં ન બેસી શકે. એવું ઘણી વાર પાપ નડતા હોય ત્યાં સુધી સત્સંગ મળી શકતો નથી. મેં ગઈકાલે પણ તમને કહ્યું, પૂર્વ જન્મ કે પાપ સે હરી ચર્ચા ન સુહાય, ઓર ઉસી પાપ સે કુત્તા હોકર ઘર ઘર ડંડા ખાય, શિયાવર રામચંદ્ર કી. પરમાત્માની કૃપા થાય તો સત્સંગની પ્રાપ્તિ થાય. સુત સૌનકનો સંવાદ છે, નૈમિષારણ્યમાં કથા ચાલે છે અને સૌનકાદિ ઋષિઓ સુતજીને એવો પ્રશ્ન કરે છે, હે સુતજી અમને કેટલાક પ્રશ્નોના જવાબ આપો, પુરુષોનું એકાંતિક શ્રેય શું છે? જો અહીંયા પુરુષોનું બોલીએ એટલે સ્ત્રીઓ એવું નહીં સમજવાનું કે પુરુષો માટે વાત છે અને પુરુષો એવું નહીં સમજવાનું કે અમારા માટે છે. પુરુષ શબ્દનો અર્થ શું છે તમને ખબર છે? પુર શબ્દનો અર્થ છે શરીર, અને પુરુષ એટલે જે શરીરમાં સુનારો છે તે, શરીરમાં જે આરામ ફરમાવે છે તે કોણ છે? આત્મા, જીવ. તમે જેને જીવ કહો છો, આત્મા કહો છો, પ્રાણ કહો છો, જો વાસ્તવમાં બધું અલગ અલગ છે પણ તમને હમણાં બધું એક સમજશો તો ચાલશે. પણ એ જે જીવ શરીરમાં વસે છે, પુર એટલે શરીર, અને એમાં વસવાટ કરનાર જે છે એને કહેવાય પુરુષ. એટલે પુરુષ એટલે આ બધા બેઠા એ પુરુષ એવા અર્થમાં નથી હો. એટલે પુરુષોનું એકાંતિક શ્રેય શું છે એ અમને કહો. આ ભાગવતજીની કથા કેવી રીતે નિર્માણ થઈ એ અમને કહો. ભાગવતજીની કથા કોણે લખી એ અમને કહો. આ ભાગવતની કથા કોણે સંભળાઈ એ અમને કહો. પરીક્ષિતે આવી ભાગવતની કથા કેમ સાંભળવી પડી એ અમને કહો. સુખદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ કથા અમને કહો. ભગવાનના ચરણમાં પ્રીતિ વધે એવી કથાઓ અમને કહો. જો સૌનકજીએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે અને સુતજી એવું બોલ્યા છે કે જો આમ તો કથા છે, હંમેશા કાવ્ય છે એ જ્યારે માણસ મૂડમાં હોય ને ત્યારે કવિતા લખવાનો વિચાર થાય. બધા કલાકારોને ખબર છે, અને કલાકારોને એ પણ કહું કે જેમ ગઈકાલે મેં તમને કહ્યું કે ઝવેરચંદ મેઘાણીની ગઈકાલે જન્મતિથિ હતી, આજે પણ દુનિયાના શ્રેષ્ઠ સંગીતકાર, કદાચ તમે નામથી પરિચિત હશો, મહારાષ્ટ્રમાં જેમનો જન્મ થયેલો 18 ઓગસ્ટના દિવસે વિષ્ણુ દિગંબર, એમની આજે જન્મતિથિ છે. દુનિયાના મહાન સંગીતકાર, માત્ર હિન્દુસ્તાનની વાત નથી, દુનિયાના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક, અને એમની આજે જન્મતિથિ છે. ખેર હમણાં એ વિષયમાં નથી જતો. હું તમને એવું કહું કે અહીંયા સુતજી સૌનકાદિ ઋષિઓને એવું કહે છે કે જ્યારે કાવ્ય લખવાની ઈચ્છા થાય ત્યારે હંમેશા કેવી સ્થિતિ હોય કે માણસ મૂડમાં હોય, મોજમાં હોય, મસ્તીમાં હોય, નદીનો કિનારો હોય, જંગલ હોય, પ્રાકૃતિક વસ્તુઓ હોય. હા, થોડા થોડા આગળ ખસી જાઓ એટલે પાછળ જે લોકોને આવવું એને અનુકૂળતા રહે. અહીંયા બહેનોમાં પણ અને ભાઈઓમાં પણ થોડા થોડા આગળ. હા, કઈ વાંધો નહીં, પેલા વાયર છે ને થોડા ના હોય તો રાજુભાઈ સરખા કરી નાખો તમે. હા, એટલે લોકો બેસી શકે એમ. હા, તમારા વાયરને વચ્ચે જગ્યા હોય તો એમાં કરી નાખો એટલે વધારાની એક લાઈન થઈ શકશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ. હરિ બોલ, રાધે 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 બોલ,
કાલે એક ભાઈ મળવા આવ્યા, મને કે વારે ઘડી હાથ હું કામ ઊંચા કરાવો છો, નીચા કરાવો, ઊંચા કરાવો, નીચા કરાવો. તમને ખબર છે હાથ ઊંચા શું કામ કરો છો? તમે પિક્ચર જોતા હશો ને ફિલ્મ, પછી પેલો વિલન હોય ને એ પેલી રિવોલ્વર લઈને આવે અને પેલાની પાછળ આમ લગાડે અને પછી એવું બોલે હેન્ડ્સ અપ, એટલે પેલો આમ હાથ ઊંચા કરે. ત્યાં જે કરે છે ભયના કારણે કરે છે, અહીંયા જે હાથ ઊંચા કરો એ શરણાગતિનું સિમ્બોલ છે, પ્રતીક છે. હે પ્રભુ અમે તારી શરણમાં છીએ, અમારી પાસે કશું જ નથી. માણસ હાથ ઊંચા કરે એટલે શું કર્યું? જે માણસ દુકાનમાંથી ઊંઠી જાય એ શું કરે? બસ એને હાથ ઊંચા કરી દીધા. પર્યું એટલે આ સંસારમાંથી આપણે હાથ ઊંચા કરી દીધા કે મને તારવા વાળું આ દુનિયામાં કોઈ હોય તો ઈશ્વર તું છે, મારી કોઈ તાકાત નથી. એટલા માટે હાથ ઊંચા કરીએ છીએ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હર હર હર. કાવ્ય જ્યારે ફૂટે છે ત્યારે એવી દશામાં ફૂટે જ્યારે મનમાં મોજ હોય, આનંદ હોય, મસ્તી હોય. પણ દુનિયાને જે ઉત્તમ ભેટ મળી એ વિષાદમાંથી મળી છે. વિષાદ એટલે જ્યારે હૃદયમાં તકલીફ થાય, પીડા થાય, એને કહેવાય વિષાદ. અર્જુનને વિષાદ થયો. તમે ભગવદ્ ગીતાનો પાઠ કરતા હશો, ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનને વિષાદ થયો એટલે આપણને ભગવદ્ ગીતાની ભેટ મળી. જો અર્જુનને વિષાદ ન થયો હોત તો કદાચ ભગવદ્ ગીતા આપણને ન મળતી. આ વિષાદમાંથી ભગવદ્ ગીતાનો જન્મ થયો. વાલ્મીકીને વિષાદ થયો. વાલ્મીકી શું કરતા હતા? તમસા નદીમાં ઉભા ઉભા સૂર્યનારાયણને આમ અર્ઘ્ય આપતા હતા. અને એ જ વખતે એક ઘટના ઘટી કે એક પારધી ત્યાં આવ્યો અને એ પારધી એક ક્રૌંચ યુગલ ત્યાં ક્રીડા કરતું હતું. તમે સારસ કહો છો ગુજરાતીમાં, આ સારસની બેલડી હોય એટલે સારસ અને સારસી હંમેશા ભેગા જ રહે, એકલું રહે જ નહીં. આ બંને ભેગા જ રે. આ સારસ અને સારસી કિનારા ઉપર આમ બેઠા હતા અને ક્રીડા કરતા હતા. એ જ વખતે શું થયું? આ પેલો જે પારધી આવ્યો એણે આમ બાણ માર્યું અને સારસને મારી નાખ્યો. એક ક્રૌંચ જેવો મર્યો એટલે પેલી ક્રૌંચી હતી એને દુઃખ થયું અને ક્રૌંચી માથું પછાડીને એણે પોતાના પ્રાણ આપી દીધા. ક્રૌંચ અને ક્રૌંચી એકલા રહી શકતા નથી, બેમાંથી એક પણનું મરણ થાય તો બીજું આત્મહત્યા કરીને પોતાના પ્રાણ છોડે છે. આ એમની વિશેષતા છે. આ બંને પક્ષીઓને અકારણ મૃત્યુને શરણ થતા જોઈ અને વાલ્મીકીના હૃદયમાં પીડા થઈ, એમના મનમાં વિષાદ થયો અને વાલ્મીકીના મોઢામાંથી શ્લોક નીકળ્યો, મા નિષાદ પ્રતિષ્ઠમ કરું સાસ્વતી સમાહા. એ પારધી, તને શાશ્વત કાળ સુધી ક્યારે સુખ નહીં મળે, કેમ કે ત્યાં નિરાપરાધ પ્રાણીઓનો વધ કર્યો છે એટલા માટે તને ક્યારે શાંતિ નહીં મળે. અને પછી વાલ્મીકી પોતાના આશ્રમમાં ગયા. નારદજીનું આગમન થયું અને નારદજી વાલ્મીકી તમારા મોઢામાંથી કાવ્ય નીકળ્યું છે. આ દુનિયાનું પ્રથમ કાવ્ય છે. આજની પહેલા દુનિયામાં કોઈએ કાવ્યની રચના કરી નથી. તમારા મોઢામાંથી અનુષ્ટુપ છંદમાં કાવ્ય નીકળ્યું છે. આ 32 અક્ષરનો છંદ છે. અરે તમે રામાયણની રચના કરો. પછી તો બ્રહ્માજીનું આગમન થયું અને બ્રહ્માજીએ આદેશ આપ્યો અને વાલ્મીકીએ આપણને રામાયણની ભેટ આપી. એટલે વાલ્મીકીને વિષાદ થયો તો રામાયણની ભેટ મળી, અર્જુનને વિષાદ થયો તો ભગવદ્ ગીતાની ભેટ મળી, ભર્તુહરિને વિષાદ થયો અને શતક ચતુષ્ટય મળ્યા. તમે ભર્તુહરિનું નામ સાંભળ્યું છે, રાજા ભર્તહરિ. આ ભર્તુહરિ જે હતો એ રાજા હતો. એના રાજ્યમાં એક યોગી આવ્યો. એ યોગી આમ તપ કરતો હતો. બધા લોકો રોજ કથા સાંભળવા માટે જાય. આ યોગીએ પોતાના તપના પ્રભાવથી એક ફળ મેળવ્યું, એનું નામ અમર ફળ હતું. આ ફળ કોઈ ખાય તો હજારો વર્ષની એની ઉંમર થાય. એટલે પેલા યોગીએ મનમાં વિચાર કર્યો, મને આ ફળ મળ્યું છે પણ મારે તો શરીરથી શું મતલબ છે? જેને શરીરથી કોઈ કામ લેવાનું જ નથી, આપણે તો ભગવાને આપેલી ઉંમર પૂરી કરવાની છે. પણ આ રાજા બહુ સારો માણસ છે, આવો રાજા જીવશે તો પ્રજા સુખી થશે. એટલે રાજાને બોલાવીને કહ્યું, ભર્તુહરિ તમે આ ફળ ખાઓ. આ રાજાને ફળ આપ્યું. પણ હંમેશા નિયમ એવો છે કે તમને જેના માટે પ્રેમ હોય ને એને આપવાની ઈચ્છા થાય. પ્રેમીને ક્યારે લેવાની ઈચ્છા નથી થતી, આપવાની ઈચ્છા થાય. મારા પ્રેમીને આટલું આપી દઉં, આટલું આપી દઉં, આટલું આપી દઉં. એટલે રાજા રાણીથી પ્રેમ કરતો હતો એટલે ઘરે ગયો અને રાણીને ફળ આપ્યું, લે તું આ ખા. પણ આ રાણી હતી એ પર પુરુષને ચાહતી હતી એટલે સેનાપતિ સાથેના સંબંધો હતા એટલે એને સેનાપતિને ફળ આપ્યું, લે તું ખા. આ જે સેનામતિ હતો એ વૈશ્યગામી હતો એટલે પેલી ગણિકાને જઈને આપ્યું કે લે તું આ ફળ ખા.
હવે પેલી જે ગણિકા હતી એણે મનમાં વિચાર કર્યો, મારું શરીર તો પાપનું શરીર છે, મેં તો કઈ દિવસ સારું કામ કર્યું નથી, આવું શરીર રાખીને શું કામ છે, એના કરતાં ગામમાં એક યોગી આવ્યા છે, આ સંન્યાસી સારા માણસ છે, લોકોને સારો ઉપદેશ આપે છે, લાવ આ ફળ એમને આપી દઉં. એટલે પેલી વૈશ્યા પેલા સાધુ પાસે આ ફળ લઈને ગઈ અને કહ્યું, મહારાજ લો આ ફળ આપ, આરોગ્ય. પેલા સાધુએ જોયું, આ ફળ તો મેં જ આપેલું હતું, મારી પાસે ફરીથી કેવી રીતે આવ્યું? એટલે એને રાજાને બોલાવ્યો અને રાજાને કહ્યું, એ મેં તને આ ફળ આપ્યું હતું. બોલે હા, તો મારી પાસે કેવી રીતે આવ્યું? હવે રાજાને તો પોતાનું સીઆઈડી નું ખાતું હોય, એટલે રાજાએ આમ તપાસ કરાવી એટલે ખબર પડી. અને રાજા એવું બોલ્યો, હું જેને ચાહું છું એ તો બીજાને ચાહે છે, બીજો વળી ત્રીજાને, ત્રીજું વળી ચોથાને, હું જેને ચાહું એ મને પ્રેમ નથી કરતું, એ તો બીજાને પ્રેમ કરે છે. દાકતિંચ તાંચ મદનાંચ ઇમાંચ માંચ, અરે રે કામદેવ તને ધિક્કાર છે. અને આમ કહીને રાજાના મનમાં વૈરાગ્ય પેદા થયો. યદ હરે વીર જેતા તદ વિષાદ થયો, એમાંથી શતક ચતુષ્ટય ની ભેટ મળી. એટલે મહાપુરુષોને વિષાદ થાય ને તો પણ સમાજ માટે લાભ કરતા થાય. અહીંયા કથા સુતજી કહે છે અને સુતજી એવું બોલ્યા કે એવું થયું કે એક વખત અહીંયા બદ્રીનાથથી આગળ માણા ગામ, મેં તમને કહ્યું હતું, એ જગ્યાએ સરસ્વતીના કિનારા ઉપર વેદવ્યાસનો આશ્રમ હતો. વેદવ્યાસ સવારે ઉઠ્યા, સરસ્વતીમાં સ્નાન કર્યું, આવીને બેઠા, એમના મનમાં વિષાદ થયો, એમના મનમાં ચિંતા થવા લાગી, ઉદ્વેગ થવા લાગ્યો. એમણે કહ્યું, મેં આજ સુધીમાં 17 પુરાણોની રચના કરી, મેં મહાભારત જેવો ગ્રંથ આપ્યો, પણ મારા મનમાં શાંતિ કેમ નથી? બેઠા બેઠા એવો વિચાર કરતા હતા અને એટલામાં નારદજીનું ત્યાં આગમન થયું. નારદજી ત્યાં પહોંચ્યા, હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે, હરિ હરિ ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. ભગવાનનું નામ લેતા લેતા નારદજી ત્યાં પહોંચ્યા, નારદજીનું આગમન થયું અને વેદવ્યાસ ઊભા થયા, નારદજીનું સ્વાગત કર્યું. અરે રે મહાપુરુષ, આપે દર્શન આપ્યા, આજે મારા મનમાં ખરેખર પીડા હતી, મને વિષાદ હતો અને તમારા દર્શન થયા, પ્રભુ આવો બેસો, મારું આતિથ્ય સ્વીકારો. અને નારદજી એવું બોલ્યા, પ્રભુ હે ભગવાન, હે વેદવ્યાસ, તમે તો મહર્ષિ છો. જો ઋષિઓની અલગ અલગ રેન્ક છે, શ્રેણી છે, ક્લાસ છે. જેમ તમારો છોકરો ભણતો હોય પછી ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, આવા ક્લાસ એને આપો છો ને તમે, એવી રીતે ઋષિઓની પણ અલગ અલગ ક્લાસિફિકેશન એટલે શ્રેણી છે. કેવી કેવી શ્રેણી છે? દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, સૂતર્ષિ, મહર્ષિ, કાંડર્ષિ, ભેદર્ષિ, આવી અલગ અલગ એની શ્રેણી છે. વ્યાસાદયો મહર્ષયઃ, વ્યાસ છે મહર્ષિ છે. વિશ્વામિત્રાદ્યા રાજર્ષયઃ, વિશ્વામિત્ર છે રાજર્ષિ. નારદાદયો દેવર્ષયઃ, નારદ છે દેવર્ષિ છે. તો આ બધા અલગ અલગ ઋષિઓની શ્રેણી છે. આ એક બાજુ દેવર્ષિ અને એક બાજુ મહર્ષિ બંનેનું મિલન થયું. આ દેવર્ષિ અને મહર્ષિનું મિલન થયું એટલે દેવર્ષિએ મહર્ષિને કહ્યું, મતલબ નારદે વેદવ્યાસને કહ્યું, તમારા મોઢા ઉપર મને ચિંતા દેખાય છે, તમારા મનમાં કોઈ પીડા છે. અને ત્યારે વેદવ્યાસ એવું બોલ્યા, ખરેખર વાત તમારી સાચી છે, તમે સાચું ફેસ રીડિંગ કર્યું છે, મને ખરેખર પીડા છે. બોલે, તમને શાની પીડા છે? તો કે એ મને ખબર નથી, પણ મારા મનમાં પીડા છે. આટલું આટલું લખ્યું, મેં ભગવદ્ ગીતા આપી, મેં મહાભારત આપ્યું, 96,244 શ્લોક છે મહાભારતના. મેં આટલું લખ્યા પછી પણ મનમાં પીડા છે. મેં 17 પુરાણ લખ્યા તો પણ મારા મનમાં પીડા છે. મેં વેદના વિભાગ કર્યા તો પણ મારા મનમાં પીડા છે. આ પીડા કેમ મટતી નથી? અને ત્યારે નારદજી એવું બોલ્યા, તમે ભગવાનની ભક્તિ માટે લખ્યું છે? વેદવ્યાસે કહ્યું, ના, મેં તો આ ઇતિહાસ અને કથાઓ લખી છે. તો તમે જેનાથી ભગવાનની ભક્તિ થાય એવું શાસ્ત્ર લખો તો તમારો વિષાદ દૂર થશે. અને એમણે એટલે નારદજીએ પ્રેરણા આપી કે તમે ભાગવત શાસ્ત્રની રચના કરો. અને નારદજીના કહેવાથી વેદવ્યાસે ભાગવત શાસ્ત્રની રચના કરી અને એમની પીડા દૂર થઈ. આજે બોલ્યા કે પ્રભુ, ગત જન્મમાં એટલે ગયા જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો અને મારી માં એ વેદવાદી બ્રાહ્મણોના ત્યાં દાસ કામ કરતી હતી. એટલે એમના ઘરે જાય, સંતોને, સાધુઓ બ્રાહ્મણો હોય, એમના ઘરે કચરો કાઢે, પોતું કરે, એમના ઘર સફાઈ કરે, એમની સેવા કરે. અને હું એનો પુત્ર હતો, મારા પિતા બચપનમાં ગુજરી ગયા હતા. આ નારદજી પોતાના પૂર્વજન્મની કથા કહે છે.
અને એવા વખતે એવું થયું કે ગામમાં કેટલાક સાધુઓ આવ્યા. આ સાધુઓ મંદિરમાં રહેલા હતા અને હું નવરો હતો, એટલે મારી માને પેલા બ્રાહ્મણ જેના ઘરે મારી માં કામ કરવા જતી હતી એમણે એવું કહ્યું કે તારા દીકરાને એમ કે આ સાધુઓની સેવા કરે. એમના કહેવાથી માએ મને આદેશ કર્યો અને માનો આદેશ માથે ચડાવી અને હું સાધુઓની સેવા માટે ગયો. આ સાધુઓ ચાતુર્માસ 4 મહિના સુધી અમારા ગામમાં રોકાયા. હું 4 મહિના સુધી એમની કથાઓ સાંભળતો, એમના ચરણ સેવા કરતો, એમને કોઈ વસ્તુ જોઈએ તો લાવી આપતો, એમની પાસે બેસતો, એમને કઈ જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછતો. મારી ઉંમર નાની હતી, હજુ 12 વર્ષ નહોતા થયા અને આ સાધુઓના મને ખૂબ આશીર્વાદ મળ્યા. પણ 4 મહિના એમની સાથે સત્સંગ કરવાથી મારા મનમાં વૈરાગ્યની ભાવના થઈ અને મેં સાધુઓને કહ્યું કે હવે તમે જાઓ છો, 4 મહિના પૂરા થયા, મને પણ સાથે લેતા જાઓ અને મને પણ સંન્યાસ આપો. સાધુઓએ કહ્યું, ના, તારી જિજ્ઞાસા હશે પણ તારી ઉંમર યોગ્ય નથી. એક તો કાચી ઉંમર છે અને બીજી વાત, તું નિર્ણય કરવા શક્તિમાન નથી. ત્રીજી વાત, તારી માની આજ્ઞા હોય તો અમને વાંધો નથી, ઘરે જા અને માની આજ્ઞા લઈને આવ. હું ઘરે ગયો અને માને કહ્યું, મને સંન્યાસની આજ્ઞા આપો. માએ મને ના પાડી કે ના, હું તને સંન્યાસની આજ્ઞા ન આપી શકું, મારા જીવતા જીવતા હું તને સંન્યાસ નહીં લેવા દઉં. માએ ના પાડી એટલે સાધુઓએ મને આશીર્વાદ આપ્યા અને સાધુઓએ મને ગુરુ મંત્ર આપ્યો. એમણે મને એક મંત્ર આપ્યો અને મને કહ્યું, આ મંત્રનો તમે જપ કરજો, તમારું કલ્યાણ થશે. અને એમણે મને કયો મંત્ર આપ્યો? એમણે મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. આ વાસુદેવ ગાયત્રી કઈ છે ખબર છે તમને? એનું નામ છે દ્વાદશાક્ષર મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને નારદજીએ આ મંત્રનો જપ ચાલુ કર્યો. નારદજી એવું બોલ્યા કે હરતા ફરતા ઉઠતા બેસતા મને આ ગુરુ મંત્રની મનમાં સ્મૃતિ રહેતી અને એના કારણે હું ખૂબ જપ કરતો, ખૂબ જપ કરતો, ખૂબ જપ કરતો. એકવાર એવી ઘટના ઘટી કે મારી માં રાતના બહારથી આવતી હતી અને પગમાં સાપ આવ્યો અને સાપે દંશ માર્યો અને મારી માનું મરણ થયું. જો સાપ અપરાધ વગર કરડતો નથી, કોઈ અપરાધ હોય તો જ સાપ કરડે છે, એ સિવાય સાપ કરડતો નથી. તમને કદાચ ખબર હશે, અત્યારે ઉનાળાનો સમય અને એમાં અત્યારે ચોમાસું બેઠું, ભયંકર ગરમી અને રાત્રે ઠંડક હોય છે, આ 17મા ઘણીવાર સાપ નીકળે છે. આ તમારું ધ્યાન દોરું છું એટલે સાવચેત તો રહેજો, એવી એક શિક્ષા પણ સાથે સાથે છે. પણ અહીંયા જે સાપ નીકળે છે, આજ સુધી કોઈને કરડ્યાનો બનાવ નથી, એટલા માટે સાપ નિરાપરાધીને કરડતો નથી, તમે અપરાધ કરો તો જ સાપ તમને કરડે છે. નારદજીએ કહ્યું કે મારી માને સાપે દંશ માર્યો અને મારી માનું મરણ થયું. હવે મારી આગળ પાછળ કોઈ હતું નહીં એટલે હું આમ ફરવા માંડ્યો. ફરતો ફરતો હું સુમેરુ પર્વત પર ગયો. એકવાર તળાવના કિનારે બેસી અને હું ભગવાનના નામનો જપ કરતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્ત્રી હોય, પુરુષ હોય, શુદ્ર હોય, ચાંડાલ હોય, બધાના માટે છૂટ, કોઈના માટે રિસ્ટ્રિક્શન નહીં. ઘણા મંત્ર એવા હોય કે બધાથી ન બોલાય, જેમ કે ગાયત્રી મંત્ર તો સ્ત્રીઓ માટે મનાઈ છે કે સ્ત્રી શુદ્રાન્ના ધીયતામ યો દદાતિ સ આચાર્ય મૃતો ધો ગચ્છતિ. જો ગાયત્રી મંત્રનો પાઠ સ્ત્રીઓ કરે તો એનાથી તકલીફ થાય એટલે રિએક્શન વાળી દવા લેવાની ઋષિઓએ ના પાડી. ગાયત્રી મંત્ર સ્ત્રીઓ માટે નથી, એના માટે નિષેધ છે. અને જો કોઈ કરશે તો, તમે જોયું છે ઘણી બહેનોને મૂછો આવે, હા, ગાયત્રી મંત્રનો પાઠ 12 વર્ષ કરીને જોજો પછી મૂછો આવશે. એટલે એનામાં જે હોર્મોન્સ છે એ એવા પ્રકારના નથી. આગળ ભાગવતજીના 6ઠા સ્કંદમાં એની કથા છે, એમાં એવું આવે છે કે રાક્ષસોએ પણ જે ઇન્દ્રને હણવા માટે કરીને તપ કર્યું અને યથે ઇન્દ્ર શત્રુ ઇન્દ્ર તો વ્યાધાત, ઇન્દ્ર હણાય એની જગ્યાએ સ્વરના અપરાધના કારણે ઇન્દ્ર વડે હણાય એવો અર્થ થયો અને વૃત્રાસુર પોતે ખલાસ થયો. જો ગાયત્રી મંત્રનો પાઠ કરે સ્ત્રીઓ તો એના દુષ્પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની.
ઋષિઓને કોઈ તમારાથી તકલીફ નથી, કોઈ વિરોધ નથી, કોઈ માથાકૂટ નથી, પણ એમાં તમારું અકલ્યાણ છે એટલા માટે ઋષિ ના પાડે છે કે આ રિએક્શન વાળી દવા છે, આ બધાના માટે નથી. જેને છૂટ છે એટલા જ લોકોએ કરવાનો, બાકીનાએ નહીં કરવાનો. પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય એની છૂટ બધાને છે અને બધાને કરવાની છૂટ છે. નારદજી કે મેં એ મંત્રનો જાપ કર્યો, હું તળાવના કિનારે આમ બેઠો હતો, ભગવાનમાં મને ધ્યાન લાગ્યું અને ધ્યાનમાં મને પરમાત્માના દર્શન થયા. શંખ ચક્ર ગદા પદ્મધારી, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા વિષ્ણુ ભગવાન સાક્ષાત આમ મારી સામે આવ્યા. હું એમના ચરણમાં પડ્યો અને મને જાણે એમ સ્વપ્ન જોતો એમ ભગવાનના પગ મેં પકડ્યા અને જેવા પગને હું સ્પર્શ કરવા ગયો, ભગવાન એકદમ દૂર ખસી ગયા અને ભગવાને મને કહ્યું, હજુ તારો એક જન્મ બાકી છે, આવતા જન્મે મારીને તારી મુલાકાત થશે, આ જન્મે સંભવ નથી. હજુ કેટલાક પાપ કર્મ શેષ છે અને એમના કહેવાથી કરી અને એમનો જે મને પ્રતીતિ થઈ, બસ એના પછી મારી દુનિયામાં ચિત્ત લાગ્યું નહીં, મારું મન તેમાં લાગ્યું નહીં અને એના પછી હું દુનિયામાં ફરતો રહ્યો, ભગવાનનું તીર્થાટન કરતો રહ્યો, મારું શરીર છૂટી ગયું અને બીજા જન્મમાં એટલે આ જન્મમાં હું ભગવાન બ્રહ્માનો માનસ પુત્ર થઈને આવ્યો. જો આ સૃષ્ટિ કલ્પે કલ્પે ફરીથી નિર્માણ થાય, આ ગયા કલ્પમાં હું દાસીનો પુત્ર હતો, આ કલ્પમાં હું બ્રહ્માનો પુત્ર થઈને આવ્યો. બ્રહ્માના 10 માનસ પુત્ર થયા, મરીચી, અત્રી, અંગિરસ, પુલહ, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ. નારદે કહ્યું, હું બ્રહ્માનો માનસ પુત્ર થઈને આવ્યો. આ વાસુદેવ ગાયત્રીના મંત્રનું પરિણામ છે. અને એટલા માટે મને એવું લાગે છે કે ભગવાનના નામનું સ્મરણ કરો, ભગવાનની કથાઓ કરો અને ભક્તિભાવ ઉત્પન્ન થાય એવી કથાઓ તમે લખો તો તમારું કલ્યાણ થશે. અને નારદજીના કહેવાથી વેદવ્યાસે ભાગવત શાસ્ત્રની રચના કરી. લોકો નામ મંત્રથી જાણતા થાય, ભગવાનના ચરણોમાં પ્રીતિ વધે એટલા માટે વેદવ્યાસે લખી અને વેદવ્યાસે આ ભાગવતજીનું શાસ્ત્ર લખ્યું. આટલું સુંદર શાસ્ત્ર વેદવ્યાસે તૈયાર કર્યું અને ભાગવતજીનું શાસ્ત્ર તૈયાર કરી સુખદેવજીને આપેલું. એની કથા સુતજી અહીંયા સૌનકાદિ ઋષિઓને કહે છે કે એમાં ઘટના એવી ઘટી, વેદવ્યાસે જે લખ્યું છે અને સુતજી એમ કહે છે કે જ્યારે પરીક્ષિતને આ કથા સુખદેવજી સંભળાવતા હતા ત્યારે હું પણ આ કથા સાંભળવા ગયો હતો અને મેં સુખદેવજીના મોઢેથી આ કથા સાંભળી છે. આ કથાનો પ્રવેશ કેવી રીતે થાય છે એનું વર્ણન કરતા લખે છે.